ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓમાં વધારે અભ્યાસ કરવાનો છે તો શું વધારે તો આપણે કાલે સમજ્યા કે પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ એમાં થોડું આગળ વધારે સમજવાનું છે ચાલો એક વાક્ય છે આયા કાલ આપણે કરતા હતા એ પ્રમાણે This train slow, that train slower, અને my train. તેમાં આપ્યું છે slowest. આ પ્રમાણે આપણને જ્યારે આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું તો આપણે ત્રણેયના વાક્યો બનાવવાના છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી પહેલા શું કરવાનું પોઝિટિવ ડિગ્રીમાં તો બંનેને આપણે લઈ અને શું કરવાનું છે પોઝિટિવ ડિગ્રી પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં તો આની સાથે આની સરખામણી કરવાની એટલે કમ્પેરેટિવ અને સ્લોવેસ્ટ પાછળ ESP આપેલું હોય એના આધારે શું કરવાનું છે આપણે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું છે તો ચાલો પહેલા શરૂઆત કરીએ તો પોઝિટિવ ડિગ્રી તો આ બંને નામ લઈ અને આપણે પોઝિટિવ ડિગ્રી બનાવવાની છે તો શરૂઆત કરીએ તો ધીસ ટ્રેન બરાબર પહેલું વાક્ય છે પોઝિટિવ ડિગ્રી તો ધીસ ટ્રેન હવે પોઝિટિવ ડિગ્રીમાં શું થાય એઝ એઝ વચ્ચે વિશેષણ અને મૂળ રૂપ મૂકવાનું So this train is as slow as see our naam le lewan that train to aa vakya kevu thai gyu positive degree ane slow ma samjayu tu ke jyare w hoy pachi bhale ane agar swar hoy to w bevadato nathi chalo pachi comparative degree to ema apde samjayu tu kai rit karvanu che તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આની સાથે આની સરખામણી આપણે કરવાની છે તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કઈ રીતે બનશે તો આપણે સમજી ગયા ધેટ ટ્રેન ઇઝ શું છે ક્રિયાપદ વિશેષણ સ્લો એની પાછળ શું લાગે ઈઆર વિશેષણની પાછળ ઈઆર પછી શું લાગે ધેન That train is slower than this train. That train is slower than this train. પહેલી ટ્રેન આ ટ્રેન કરતા ધીમી છે એના પછી છે સ્લોવેસ્ટ તો સૌથી ધીમી બરાબર તો એ વાક્ય કેવું બનાવવાનું છે આપે સુપરલેટિવ ડિગ્રી તો સુપરલેટિવ ડિગ્રીનું જોઈએ તો કઈ રીતે બને તો માય ટ્રેન ઇઝ પછી શું આવે તો વિશેષણ કયું છે સ્લો તો સ્લોવેસ્ટ પાછળ શું લાગે ESP માય ટ્રેન ઇઝ ધ સ્લોવેસ્ટ ઓફ ઓલ બરાબર પાછળ ઓફ ઓલ મૂકી દેવાનું તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે ચાલો એવા હજુ બીજા વાક્યો આપણે ઘણા બધા જોવાના છે બીજું એક વાક્ય છે માય ગ્રાન્ડફાધર વિશેષણ છે ઓલ્ડ એના પછી છે યોર ગ્રાન્ડફાધર તો છે સ્લોવર અને પછી છે રૂપલ્સ ગ્રાન્ડફાધર તેમાં છે ઓલ્ડેસ્ટ ચાલો તો ઓલ્ડ એટલે ગર્ધા તો અથવા વૃદ્ધ તો આના આધારે આપણે શું કરવાનું છે પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવના વાક્ય બનાવવાના છે
તો પહેલી વાત કરીએ પોઝિટિવ ડિગ્રી નું તો માય ગ્રાન્ડફાધર ઇઝ વિશેષણ શું આવશે એઝ એઝ વચ્ચે એઝ ઓલ્ડ એઝ યોર ગ્રાન્ડફાધર માય ગ્રાન્ડફાધર ઇઝ એઝ ઓલ્ડ એઝ યોર ગ્રાન્ડફાધર એના પછી છે યોર ગ્રાન્ડફાધર તો એના દ્વારા શું કરવાનું છે આપણે કમ્પેરેટિવ ડિગ્રી નું વાક્ય બનાવવાનું છે તો કમ્પેરેટિવ ડિગ્રી માં શું થશે યોર ગ્રાન્ડફાધર પછી ઇઝ હવે વિશેષણ છે સ્લોવર પછી શું લાગશે ધેન માય ગ્રાન્ડફાધર ઇઝ સ્લોવર ધેન સોરી યોર ગ્રાન્ડફાધર ઇઝ સ્લોવર ધેન માય ગ્રાન્ડફાધર ચાલો એના પછી આગળ આપણે સુપરલેટિવ માં એમાં શું છે રૂપલ તો સુપરલેટિવ ડિગ્રીમાં રૂપલ્સ ગ્રાન્ડફાધર શું આવશે ઇઝ એના પછી ધ ઓલ્ડ નું થશે ઓલ્ડેસ્ટ રૂપલ્સ ગ્રાન્ડફાધર ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ આ પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે આગળ પણ હજુ ઘણા બધા બનાવવાના છે ચાલો આપણે આગળ એક જોઈ લઈએ ચાલો એક વાક્ય છે મોહનસિંહ તો છે સ્ટ્રોંગ પછી શેરસિંહ તો છે સ્ટ્રોંગ ને એના પછી છે દારાસ તો ઈ છે સ્ટ્રોંગેસ્ટ પાછળ શું લાગશે એસટી તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે તો પહેલા પોઝિટિવ ડિગ્રી નું તો મોહનસિંહ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ શેરસિંહ એઝ એઝ વચ્ચે વિશેષણ બંને બાજુ ના મોહનસિંહ શેરસિંહ જેટલા જ શક્તિશાળી છે ચાલો એના પછી છે કમ્પેરેટિવ ડિગ્રી નું તો કમ્પેરેટિવ ડિગ્રી માં શેરસિંહ સ્ટ્રોંગર છે તો શરૂઆત કેનાથી થશે શેરસિંહ તો શેરસિંહ ઇઝ સ્ટ્રોંગર ધેન શું આવશે મોહનસિંહ શેરસિંહ ઇઝ સ્ટ્રોંગર ધેન મોહન ચાલો એના પછી આપણે બનાવવાનું છે સુપરલેટિવ ડિગ્રી નું વાક્ય તો એમાં ઈએસટી વાળું સ્ટ્રોંગેસ્ટ તો દારાસિંહ ની વાત છે એમાં તો દારાસિંહ ઇઝ પછી શું આવશે ધ ટુ બી પછી ધ પછી ઈએસટી વાળું રૂપ સ્ટ્રોંગેસ્ટ ઓફ ઓલ દારાસિંહ બધામાં સૌથી વધુ શક્તિશાળી છે ચાલો એના પછી એક લઈ લઈએ અનિલ તો હેપી આનંદ
તો હેપી હે અને અનિકેત તો હેપીએસ્ટ. ચાલો આના આધારે આપણે વાક્ય બનાવવાના છે. અનિલ અને આનંદ વિશેષણ શું છે? હેપી. હેપીમાં જો અહીંયા પાછળ વાય આવ્યો તો વાય હોય, આગળ સ્વ વ્યંજન હોય તો વાય નો આય થઈ જાય પછી શું લાગે? ઈયા. એવી રીતે હેપીએસ્ટ માં પણ વાય નો આય થઈ જાય પછી શું લાગે? ઈએસટી. તો ચાલો પેલા પોઝિટિવ ડિગ્રી નું બનાવીએ આપણે. તો અનિલ ઇઝ વિશેષણ શું આવશે? એઝ એઝ ની વચ્ચે એઝ હેપી એઝ આનંદ. હા બરોબર, બંને નું એઝ એઝ વચ્ચે મૂકી દેવાનું. ચાલો એના પછી કમ્પેરેટિવ ડિગ્રી નું એક બનાવીએ. તો આનંદ થી શરૂઆત થશે. આનંદ ઇઝ શું થશે? હેપી નું હેપીયર. પછી વિશેષ શું લાગશે? ધેન. વિશેષણ ને ઈઆર પછી ધેન પછી અને. ચાલો એના પછી આગળ લઈએ સુપરલેટિવ ડિગ્રી નું. તો કોણ છે? અનિકેત. તો અનિકેત પછી ઇઝ પછી શું લાગશે? ધ. હેપી નું થશે હેપીએસ્ટ. અનિકેત ઇઝ ધ હેપીએસ્ટ ઓફ ઓલ. આ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ચાલો બે મિનિટ માટે જોઈ લો, પછી આવા આપણે બીજા વાક્યનો પણ હજુ અભ્યાસ કરીશું. ચાલો મિત્રો આગળ હજુ આપણે બીજા વાક્યનો અભ્યાસ કરીએ. ચાલો એક વાક્ય છે અહમદાબાદ. તો કેવું છે? વોટ. રાજકોટ. તો હોટ. હવે જો હોટમાં શું આવ્યું? ટી. એની આગળ શું આવ્યો? સ્વર. તો ટી શું થાય? બેવડે જાય પછી શું લાગે? ઈયા. ને પછી છે ઈડર. તો એમાં શું આવશે? હોટેસ્ટ. હોટ એટલે ગરમ. અમદાવાદ ગરમ છે, એનાથી વધુ ગરમ રાજકોટ છે, અને સૌથી વધુ ગરમ ઈડર છે. તો આપણે પોઝિટિવ ડિગ્રી નું વાક્ય બનાવીએ તો શું થશે? અહમદાબાદ ઇઝ એઝ હોટ એઝ રાજકોટ. કોઈ પણ શહેર હોય તેનો પહેલો અક્ષર કેવો આવે? કેપિટલ. તો અમદાવાદ રાજકોટ જેટલું જ ગરમ છે. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવીએ તો કઈ રીતે બનશે? તો શરૂઆત રાજકોટથી કરવાની. રાજકોટ ઇઝ હોટનું થશે હોટર. પછી વિશેષણ પછી ધેન પછી શું છે? બીજું નામ. તો કોણ છે? અહમદાબાદ. રાજકોટ ઇઝ હોટર ધેન અહમદાબાદ. પછી છે ઈડર. ઈડરમાં શું આવશે? સુપરલેટિવ ડિગ્રી. તો ઈડર ઇઝ શું આવશે? ધ હોટેસ્ટ ઓફ ઓલ. ઈડર ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ. તો આ પ્રમાણે વાક્ય બન્યા. ચાલો આગળ હજુ
માય રૂમ તો છે ડર્ટી, યોર રૂમ તો છે ડર્ટીયર, અને વિજય રૂમ તો ઈ છે ડર્ટીએસ્ટ. માય રૂમ ડર્ટી, યોર રૂમ ડર્ટીયર, અને વિજય રૂમ તો ડર્ટીએસ્ટ. તો આપણે પહેલા બે ની સરખામણી કરીએ પોઝિટિવ ડિગ્રી થી. તો માય રૂમ is શું આવે? એઝ એઝ વચ્ચે વિશેષણ, એઝ ડર્ટી એઝ યોર રૂમ, મારો રૂમ તમારા રૂમ જેટલો જ ગંદો છે. ચાલો એના પછી છે યોર રૂમ. તો યોર રૂમ ઇઝ ડર્ટી માં શું લાગશે પાછળ? ઈયર, ડર્ટીયર ધેન માય રૂમ, તમારો રૂમ મારા કરતા ગંદો છે. ડર્ટી માં જો પાછળ વાય આવ્યું, આગળ શું આવ્યું? વ્યંજન. વાય નો આય થઈ જાય પછી શું લાગે? ઈયર. હવે સુપરલેટિવ ડિગ્રીમાં તો ડર્ટી એસ નામ શું છે? વિજય રૂમ. વિજય રૂમ ઇઝ ડર્ટી એસ ઓર, વિજય નો રૂમ બધા કરતા ગંદો છે. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. ચાલો હજુ એક છેલ્લું વાક્ય આ પ્રમાણે લઈ લઈએ આપણે. રામ્સ બેગ તો છે હેવી, હેવી એટલે વજનદાર. લક્ષ્મણ્સ બેગ હેવીયર, ને પછી છે ભરત્સ બેગ. તો ઈ છે હેવીએસ્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેયના આધારે આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય છે રામ્સ બેગ, તો પોઝિટિવ ડિગ્રી નું બનાવવાનું છે. તો રામ્સ બેગ ઇઝ એઝ હેવી એઝ લક્ષ્મણ્સ બેગ. એના પછી લક્ષ્મણ્સ બેગ તો કમ્પેરેટિવ ડિગ્રી નું વાક્ય. તો લક્ષ્મણ્સ બેગ ઇઝ શું છે? હેવીયર, પાછળ ઈયા પછી શું લાગે? ધેન રામ્સ બેગ. હવે પછી છે ભરત્સ બેગ, તો સુપરલેટિવ ડિગ્રી ભરત્સ બેગ ઈ હેવીએસ્ટ ઓફ ઓલ. ભરત્સ બેગ ઈઝ પછી આ એક રહી ગયું, આપણે શું રહી ગયું? ધ. ઈઝ પછી હંમેશા શું આવે? ધ. ભરત્સ બેગ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ. તો ચાલો આ પ્રમાણે આપણે વાક્ય ઘણા બધા સમજી ગયા. છેલ્લું વાક્ય જોઈ લો, પછી આપણે આમાં થોડો વધારે અભ્યાસ કરીએ. ચાલો મિત્રો, હવે આપણે અહીંયા આગળ
થોડી ખાલી જગ્યા લખશું બરાબર એ ખાલી જગ્યાના આધારે તમારે જવાબ આપવાના છે કે સામે ઓપ્શન પણ હશે ચાલો હું આ ખાલી જગ્યા લખું છું એના આધારે આપણે જવાબ લખવાના છે ચાલો પહેલું છે The peacock is खाली जगह बर्ड चलो ऑप्शन छे The most beautiful ने as beautiful as The most beautiful અને as beautiful as તો બંનેમાંથી એક જવાબ આપણે લખવાનો છે હવે જો આ પીકોક છે હવે as beautiful as આવે ને તો શું હોય એની સરખામણી કોઈક બીજા સાથે હોય પણ અહીંયા કોઈ આપેલું છે નહીં તો કયો ઓપ્શન આવશે તો most beautiful તો most beautiful ચાલો એના પછી એક આપણે જોઈ લઈએ સંકેત ઇઝ એઝ ખાલી જગ્યા એઝ અનિકેત ચાલો ખાલી જગ્યામાં આપેલું છે ઓલ્ડ અથવા ઓલ્ડ સંકેત ઇઝ એઝ ખાલી જગ્યા એઝ અનિકેત તો એઝ એઝ છે તો શું આવશે પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ તો શું આવે મૂળરૂપ તો શું આવશે ઓલ્ડ એઝ અનિકેત ચાલો એના પછી છે માય રૂમ ઇઝ ખાલી જગ્યા ધેન યોર The cleanest a cleaner તો બે માંથી એક જવાબ આપણે લખવાનો છે તો માય રૂમ ઇઝ ખાલી જગ્યા ધેન યોર રૂમ તો એમાં શું આવશે ક્લીનર કારણ કેમ તો અહીંયા પાછળ શું આવ્યું ધેન તો ધેન કેમાં આવે કમ્પેરેટિવમાં શું આવે પાછળ ER આવે તો ક્લીન નું થશે ક્લીનર ચાલો એના પછી તો એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા માઉન્ટેન પીક એટલે શિખર તો ચાલો એઝ હાઈ એઝ અથવા ધ હાઈએસ્ટ એઝ હાઈ એઝ કે ધ હાઈએસ્ટ તો એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા માઉન્ટેન પીક તો આમાં જો ઇઝ આપેલું છે તો શું આવશે આ આવશે કે આ આવશે આપણને પ્રશ્ન થાય તો જો કમ્પેરેટિવ ડિગ્રી હોય એની સરખામણી કેની સાથે હોય બીજી એક માઉન્ટેન પીક સાથે હોય તો એવરેસ્ટ ની જગ્યાએ બીજું પણ શિખર લખેલું જોઈ પણ નથી એટલે શું આવશે તો હાઈએસ્ટ સૌથી ઊંચો છે તો હાઈએસ્ટ માઉન્ટેન પીક ચાલો એના પછી એમ એરોપ્લેન ઇઝ ખાલી જગ્યા એર ટ્રેન ચાલો અહીં છે આપેલું છે ફાસ્ટર ધેન કે ધ ફાસ્ટેસ્ટ ફાસ્ટર ધેન કે ધ ફાસ્ટેસ્ટ જો એરોપ્લેન ઇઝ ખાલી જગ્યા એ ટ્રેન
તો ટ્રેન ની અને એરોપ્લેન ની સરખામણી છે તો મેં કીધું એક જ સાથે સરખામણી હોય તો કઈ ડિગ્રી આવે કમ્પેરેટિવ ડિગ્રી બરાબર એ બે નામો કે ટ્રેન એન્ડ બસ તો સુપરલેટિવ બની જાય પણ એક જ સાથે સરખામણી હોય ત્યારે શું આવે કમ્પેરેટિવ તો કમ્પેરેટિવ ડિગ્રી નું વાક્ય શું છે ફાસ્ટર ધેન અ ટ્રેન એરોપ્લેન ટ્રેન કરતા ઝડપી છે ચાલો એના પછી એક લઈ લઈએ મનીષભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હરીશભાઈ રિચર અને રિચ તો ચાલો મનીષભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હરીશ તો એઝ એઝ આવ્યું તો શું આવશે મૂળ રૂપ કઈ ડિગ્રી થઈ પોઝિટિવ તો પોઝિટિવ નું મૂળ રૂપ એઝ રિચ એઝ હરીશભાઈ તો આ પ્રમાણે વાક્યો બનાવવાના છે ચાલો જો આગળ સમજી લઈએ આપણે બીજું એ મેંગોઝ આર ધ ખાલી જગ્યા ફ્રૂટ્સ મેંગોઝ આર ધ ખાલી જગ્યા ફ્રૂટ્સ તો જવાબમાં છે કોસ્ટલિયર કે કોસ્ટલીએસ્ટ હવે જો તો મેંગોઝ આર ધ આવ્યું તો ટુ બી પછી ધ કેમ આવે તો સુપરલેટિવ ડિગ્રીમાં તો એનું વાક્ય કયું છે કોસ્ટલીએસ્ટ તો એ શું આવશે કોસ્ટલીએસ્ટ કોસ્ટલી એટલે મોંઘું ચાલો સમજાણું તો એના પછી હજુ આગળ બીજા વાક્યો સમજીએ હવે એના પછી એક વાક્ય છે ધી સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ્સ ધ બેસ્ટ ને બેટર ધ બેસ્ટ અને બેટર ધી સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ સ્કૂલ તો ધેન આવેલું છે તો શું થશે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો ઈઆર વાળું આવે હવે જો બેટર અને બેસ્ટ ધેન આવે ધ બેસ્ટ થયું ને આ કેનું છે સુપરલેટિવ બરાબર આગળ ધ આવ્યો છે બેટર પાછળ શું લાગ્યું છે ઈઆર તો ઈ વાક્ય શું થઈ ગયું કમ્પેરેટિવ તો શું થશે બેટર ધેન ધેટ સ્કૂલ ચાલો એના પછી હજુ એક વાક્ય સમજી લઈએ ધ ઓલ્ડ મેન ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ મેન પછી ધ વાઇઝેસ્ટ અને વાઇઝર ધેન ધ ઓલ્ડ મેન ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ મેન તો ઇઝ પછી હવે જો અહીંયા શું આવશે ધ વાઇઝેસ્ટ કેમ તો જો કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એક સાથે શું હોય બીજો કોઈક માણસ બરાબર પણ અહીંયા ઓલ ને બહુવચન આપી દીધું ને એટલે બે કરતા વધુ માણસો થઈ ગયા બહુવચન થઈ ગયું તો શું આવશે ધ વાઇઝેસ્ટ વાઇસમાં જો પાછળ શું છે ઈ આવે બરાબર તો ખાલી શું લાગે એસ્ટ ચાલો એના પછી છેલ્લી ખાલી જગ્યા સમજી લઈએ આપણે શિમલા ઇઝ
એઝ ખાલી જગ્યા એઝ માઉન્ટ અપ તો કોલ્ડ અને કોલ્ડર ધેન ચાલો બે છે સિમલા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ માઉન્ટ અપ તો એઝ એઝ આવ્યું તો શું થશે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય તો કેવું રૂપ આવશે મૂળ કોલ્ડર એટલે ઠંડુ સિમલા માઉન્ટ આબુ જેટલું જ ઠંડુ છે તો ચાલો મિત્રો આપણે આશા રાખીએ કે દરેક ખાલી જગ્યા તમને સમજાઈ ગઈ હશે આવતા લેસનમાં આપણે બીજો વધારે અભ્યાસ કરીશું